હેલો મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરકાર જે મોટર વ્હીકલ એક્ટ છે એમાં ફેરફાર કરવા જઈ રહી છે. એટલે મિત્રો, જો તમે ટ્રાફિકનો દંડ એના લિમિટેડ સમય છે એ સમય અંતર્ગત જો તમે નહીં ભરો તો તમારી મુશ્કેલીમાં વધારો થશે અને તમારે દંડ છે એ ડબલ ભરવો પડશે અને સાથે સાથે બીજા ઘણા નુકસાન થશે. હવે તમે આ દંડ ટાઈમે નહીં ભરો તો શું થશે એની વિગતે ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું, જે હાલમાં જ આ અપડેટ કરવામાં આવ્યા છે ટ્રાફિક રિલેટેડ. મિત્રો, હાલમાં તમે જાણતા હશો કે અવનવીવાર જે ટ્રાફિકના નિયમો છે, જે નવો મોટર વ્હીકલ એક્ટ છે, એમાં ફેરફાર થતા રહે છે. તો આ પણ એક નવો ફેરફાર છે જેની વાત આપણે વિડીયોમાં કરવાના છીએ. મિત્રો, તમે પહેલીવાર જો જનવાદ ન્યૂઝ પર આવ્યા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરજો. હવે વાત કરીએ મિત્રો તો કેન્દ્ર સરકાર નવા મોટર વ્હીકલ એક્ટમાં એક મોટું સંશોધન કરવા જઈ રહી છે, જેમાં ડ્રાઇવિંગના નિયમોનું જે તમે ઉલ્લંઘન કરો છો તો એ ડ્રાઇવિંગના નિયમો જે તમે તોડો છો એ પર જે તમને ટ્રાફિક મેમો મળે છે એ ટ્રાફિક મેમાની તમારે 60 દિવસની ચૂકવણીની જે મુદત છે એ તમને મળશે. એટલે તમારે 60 દિવસમાં એ ચૂકવણી કરી દેવાની છે. જો તમે આ સમયગાળા અંતર્ગત વાહન માલિક છે એ જો દંડની રકમ નથી ચૂકવતું તો તેનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ કે પછી વાહનનું રજિસ્ટ્રેશન હોય એને જો રિન્યૂ કરાવવું હોય તો એને રિન્યૂ કરવામાં આવશે નહીં. એટલે જે ટ્રાન્સપોર્ટ મંત્રાલયની ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટમાં આ માહિતી સામે આવી છે. એટલે મિત્રો, જો તમને મેમો આપવામાં આવે છે તો એ મેમો તમે ભરતા નથી 60 દિવસની અંદર તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રિન્યૂ નહીં થાય અને તમારું વાહનનું જે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું હશે તો એ પણ નહીં થાય. આ વાત છે જે મંત્રાલયના ડ્રાફ્ટમાં, ટ્રાન્સપોર્ટ મંત્રાલયના ડ્રાફ્ટમાં હાલ કહેવામાં આવી છે. હવે વાત કરીએ તો કમ્પાઉન્ડેબલ અપરાધભર લાગુ થશે. એટલે કે જો કોઈ વ્યક્તિએ એકવાર ટ્રાફિકનો દંડ ચૂકવ્યો નથી અને એને ફરીથી પાછો ટ્રાફિકનો નિયમનો ભંગ કરે છે અને પાછું તે પકડાઈ જાય છે તો જે દંડની ચૂકવણી ના કરી હોય તો એને જે પહેલા દંડ લાગ્યો હોય એના કરતાં પણ વધારે દંડની ચૂકવણી કરવી પડશે. એટલે કે એને ડબલ દંડ લાગશે. હવે અધિકારીઓએ વધુમાં એવું પણ કહ્યું છું કે આ તમામ નિયમો છે એ કમ્પાઉન્ડેબલ અપરાધ ઉપર લાગુ પડશે. હવે તમને એમ થાય કે કમ્પાઉન્ડેબલ અપરાધ એટલે કે શું? એટલે કમ્પાઉન્ડેબલ ચલણ એક એવી કેટેગરી છે જેમાં તમે કોર્ટ પર ગયા વગર જે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમે ટ્રાફિક પોલીસને દંડ ચૂકવી શકો છો. અત્યારે ઘણા બધા કમ્પાઉન્ડેબલ ચલણ જ અપનાવતા હોય છે કે આ કોર્ટ કચેરીની ઝંઝટમાંથી બચી શકે. એટલા માટે તમે જ્યારે તમને મેમો આપવામાં આવે તમે ઘણીવાર ત્યાં ને ત્યાં આપી દેતા હોય છે. પરંતુ જો એવું નથી બનતું અને આ જે કેસ છે એ કોર્ટમાં જાય છે અને કોર્ટમાં ગયા પછી તમારે 60 દિવસમાં જે છે એની દંડની રકમ એ ચૂકવવી દેવી પડશે. એટલે કે હવે આગળ વાત કરીએ તો એક જ પોર્ટલ ઉપર તમને આ વાહન ચાલકની તમામ માહિતી મળી રહેશે. તો કઈ રીતે? તો ટ્રાન્સપોર્ટેશન એનાલિસ્ટે કહ્યું કે જો ટ્રાફિક અધિકારી રજિસ્ટ્રેશન અને લાઇસન્સ રિન્યૂ કરવા માટેનો ઇનકાર કરે છે અને નિયમ ભંગ કરનાર પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ રહેશે. એટલે મિત્રો, કે તમે એવું આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તમે 60 દિવસમાં જે તમે દંડ છે એ ભર્યો નથી અને તમારું રજિસ્ટ્રેશન જે ડ્રાઇવિંગનું રજિસ્ટ્રેશન છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ તમારું રિન્યૂ નથી થતું તો તમારી પાસે કોર્ટમાં જવાનો એક વિકલ્પ રહેશે. તમે કોર્ટમાં જઈને એના ઉપર કેસ દાખલ કરી શકો છો. હવે વધુમાં એક અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે નવા નિયમ એક ઓનલાઈન પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ મારફતે જે ઈ મેમો કરવા ઉપર કેન્દ્રિત હશે અને એજન્સીઓએ લોકો દ્વારા જે નિયમ ભંગ થયો છે એ લોકોની તમામ માહિતી એક પોર્ટલ ઉપર મૂકવાની રહેશે, જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે જે ટ્રાફિક અધિકારીઓ છે એ આવી માહિતી મેળવી શકે. તો જ ટ્રાફિક અધિકારીને ખબર પડે કે આ વ્યક્તિએ કેટલી વાર જે છે એ નિયમ ભંગ કર્યો છે અને એની રકમ છે એ ચૂકવી છે કે નથી ચૂકવી. હવે આગળ વાત કરીએ તો લાઇસન્સ છે એ રિન્યૂ કરવામાં આવશે નહીં. મળતી માહિતી મુજબ જે ટ્રાન્સપોર્ટ મંત્રાલયના અધિકારીઓની વાહનની પરમિટ છે, ફિટનેસ ટેસ્ટ હોય કે પછી ટેક્સ સંબંધિત અરજીઓનો જે નિકાસ કરવાની મંજૂરી મળશે. અને મંત્રાલયના એક અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે જો વાહન ચાલક તેને જે આપવામાં આવેલો દંડ છે એ દંડ નહીં ચૂકવે તો એનું રજિસ્ટ્રેશન પણ રિન્યૂ નહીં થાય ને લાઇસન્સ પણ રિન્યૂ નહીં થાય.
એટલે મિત્રો, ઘણા બનાવો એવા બનતા હોય છે કે વાહન અને ડ્રાઈવરની વિરુદ્ધમાં જે ટ્રાફિક ચલણના કેસો હોય છે એ કેસો ઘણા મહિનાઓ તો વર્ષો સુધી પેન્ડિંગ રહે છે, જેને ધ્યાનમાં લેતા આ જોગવાઈ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે આપણે સંપૂર્ણપણે આઈટી આધારિત ઇન્ફોર્સમેન્ટ સિસ્ટમ અપનાવી રહ્યા છીએ તો આ કેસોના નિકાલ માટે લોકો અને અધિકારીઓને મરજી મુજબ સમય મળી શકશે નહીં. એટલે કે હવે જ્યાં સુધી અધિકારીઓ કે લોકોની મરજી હોય દંડ ચૂકવવામાં, તો એ મરજી એમને નહીં મળે, એને 60 દિવસમાં કમ્પ્લીટલી એને જે દંડ કરવામાં આવ્યો છે ટ્રાફિકના નિયમો તોડવા બદલ એ દંડ એને ભરવો પડશે. તો મિત્રો, આ રીતે જે કેન્દ્ર સરકાર છે એ નવા મોટર વ્હીકલ એક્ટમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. એટલે હવે તમારી પાસે જ્યારે ટ્રાફિકનો મેમો આવશે તો યા તો તમે જે કમ્પાઉન્ડેબલ ચલણ છે એ રીતે તમે ચૂકવણી કરી શકો છો, અને જો એ ચૂકવણી નથી કરતા તો તમારે 60 દિવસની અંદર તમારો જે ટ્રાફિક મેમો છે એ દંડની ચૂકવણી કરવી પડશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, અને આવા ટ્રાફિક રિલેટેડ અપડેટ માટે, સરકારી યોજના અને બીજી ઘણી બધી માહિતીઓ માટે જનવાદ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરજો. હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.